હેલો ફ્રેન્ડ્સ, હું તમારા માટે લાવેલી છું ગુજરાતી જનરલ અવેરનેસના અમુક ક્વેશ્ચન આન્સર, જે તમારા જીપીએસસી અને અન્ય કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, અમારું પહેલું ક્વેશ્ચન છે, સુંદરમ ક્યાનાવતની હતાનું આન્સર છે મિયા માતર ભરૂચ જિલ્લો. સુંદરમનું જન્મસ્થળ હતું મિયા માત્રા ભરૂચ જિલ્લો. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, સુંદરમની જાણીતી કૃતિઓ કઈ છે? આનું આન્સર છે કાવ્ય મંગલા, વસુધા યાત્રા, હીરાકણી અને બીજી વાતો, પિયાસી, ઉન્નયન, અરવાયીની કવિતા, સાહિત્ય ચિંતન, વિવેચન, પાવકના પંથે, વાસંતી, પૂર્ણિમા, દક્ષિણયાન. આ બધા સુંદરમની જાણીતી કૃતિઓ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કયા સાહિત્યકારે તેમના જીવનનો ઘણો સમય પોન્ડિચેરીમાં શ્રી અરવિંદના અંતેવાસી તરીકે ગાળ્યો હતો? આનો આન્સર છે સુંદરમે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ શાંતિ કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં કોણ જાણીતું છે? આનો આન્સર છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી વિશ્વ સાહિત્યના કવિ તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીનું ઉપનામ શું છે? આનો આન્સર છે વાસુકી. વાસુકી ઉમાશંકર જોશીનું ઉપનામ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીનો જન્મ ક્યારે થયો હતો? અને આનો આન્સર છે 27/7/1911 ઉમાશંકર જોશીનો જન્મ અને 19/12/1988 ઉમાશંકરની મૃત્યુ થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીનું જન્મસ્થળ કયું છે? આનો આન્સર છે બમણા, ઉત્તર ગુજરાત. બમણા ઉત્તર ગુજરાત ઉમાશંકર જોશીનું જન્મસ્થળ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીનું જન્મસ્થળ કયું છે? આનો આન્સર છે બામણા ઉત્તર ગુજરાત. બામણા ઉત્તર ગુજરાત ઉમાશંકર જોશીનું જન્મસ્થળ છે. અને નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કૃતિઓ કઈ છે? આનો આન્સર છે વિશ્વ શાંતિ, ગંગોત્રી, નિશ્ચિત, ધારાવસ્ત્ર, શ્રવણી મેળો, ત્રણ અર્ધું બે. આ બધા ઉમાશંકર જોશીની પ્રસિદ્ધ કૃતિઓ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઉમાશંકર જોશીને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત કર્યો? આનો આન્સર છે નિશ્ચિત. નિશ્ચિત કૃતિ માટે ઉમાશંકર જોશીને જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો. નેક્સ્ટ ક્વેશ્ચન છે, નિશ્ચિત માટે કઈ સાલમાં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવ્યો? એનો આન્સર છે 1969. મારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, માત્ર 7 ચોપડી પાસ એવા કયા સાહિત્યકાર ગુજરાતી સાહિત્યના નવલકથાનું ધોળાપુર લાવી આપ્યું? અને એનો આન્સર છે પન્નાલાલ પટેલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે, પન્નાલાલ પટેલનો જન્મ ક્યાં થયો હતો? અને એનો આન્સર છે માંડલી, હાલ રાજસ્થાન. માંડલી હાલ રાજસ્થાન. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, પન્નાલાલ પટેલની કીર્તિદા કૃતિઓનું નામ જણાવો. એનો આન્સર છે મળેલા જીવ, માનવીની ભવાઈના છૂટકે પાછલે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમાસના તારો કયા લેખકની કૃતિઓ છે? એનો આન્સર છે કિશનસિંહ ચાવડા. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમૃતા તારા કયા લેખકની કૃતિઓ છે? એનો આન્સર છે કિશનસિંહ ચાવડા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, અમૃતા કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે રઘુવીર ચૌધરી. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અહલ્યાસી ઇલિઝાબેથ કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે સરોજ પાઠક. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આકાર કયા લેખકની કૃતિઓ છે? એનો આન્સર છે ચંદ્રકાંત બક્ષી. આકાર ચંદ્રકાંત બક્ષીની કૃતિ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, આગગાળો નાટ્ય ગઠરિયા બાંધ ગઠરિયા મંદાકની કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે ચંદ્રવદન મહેતા. નેક્સ્ટ ક્વેશ્ચન છે, આપણો ધર્મ કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે આનંદ શંકર ધ્રુવ. આપણો ધર્મ આનંદ શંકર ધ્રુવની કૃતિ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અખંડ દીવો કયા લેખકની કૃતિ છે? અને એનો આન્સર છે લીલાબહેન. અખંડ દીવો લીલાબહેનની કૃતિ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અભિયાન પંથે કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે અમૃત જાની. અભિયાન પંથ અમૃત જાનીની કૃતિ છે. અમારો નેક્સ્ટ ક્વેશ્ચન છે, અભિનવનો સવિચાર કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે નાગિંદાસ પારેખ. નાગિંદાસ પારેખ. અમારું નેક્સ્ટ ક્વેશ્ચન છે, અલગારી રખડપટ્ટી કયા લેખકની કૃતિ છે? એનો આન્સર છે રસિક ઝવેરી. અલગારીપટ્ટી રસિક ઝવેરીની કૃતિ છે. મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો કૃપયા એને લાઇક કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.